તમે જોઈ શકો છો જૂની જમાનાની તોપુ ક્યાંક અહીંયા છે અને આ તરફ છે જેલ. હલો નમસ્કાર, કેમ છો યુટ્યુબ ફેમિલી? તો આજે આપણે પહોંચી ગયા છીએ દીવ. તો દીવનો નજારો જોવા માટે વિડીયોમાં બન્યા રહેજો, કારણ કે આજ ઘણી બધી મજા કરવાની છે અને તમને પ્રોપર આખું દીવ દેખાડવાનું છે. તો બન્યા રહેજો વિડીયોમાં. તો ચાલો આજની જર્ની, આજની વિડીયો શરૂ કરતા પહેલા મહાદેવ. તો દોસ્તો, આ બાજુ છે સ્ટીમર મોટી જબર, જે તમને દેખાય છે આ પ્રકારે વ્યૂ મળે છે. ને સામે છે મોટી જબર સ્ટીમર. તો અત્યારે હાલ્યા જઈએ છીએ, આપણે જઈએ છીએ દીવની જેલ તરફ. જે દીવની જેલ જે દરિયાની વસાળે છે એ આપણે આજ આ વિડીયામાં નિહાળશું. તો બન્યા રહેજો. અને આયે છે એક મોટી જબર બોટ, જે તમને પાછળ દેખાતી હશે. અને આ તરફ છે ખાડી એક નાની એવી, જે અહીંયા બોટ ને એવું અહીંયા ઊભું રહેવાનું એક પ્રકારનું સ્ટેશન છે. તો દોસ્તો, અત્યારે અહીંયા વાત કરીએ તો શિપ અહીંયા કામ કરવાનું ચાલુ થઈ ગયું છે. અને વાત કરું તો આ શિપમાં અત્યારે માલ સપ્લાય તમે જોઈ શકો છો સામે, જે એ શિપમાં માલ પણ અત્યારે જાય છે અને ભરાય છે અને પછી ત્યારબાદ અહીંથી ઉપડશે. અને આપણે હવે આગળ જવાના છીએ કિલ્લા તરફ. અને પાણીની અંદર જેલ છે એ તમને આ જો હું દેખાડીશ. તો બન્યા રહેજો વિડીયોમાં. અને વિડીયો સારો લાગે તો લાઈક કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન બેલને જરૂર પ્રેસ કરો, કારણ કે હું કોઈ પણ નવો વિડીયોની અપડેટ
તમને મોકલું તો તમને નોટિફિકેશન તરત મળતી રહે. તો ચાલો આગળ જઈએ અને આગળ જોઈ કઈ પ્રકારનો એ કિલ્લો છે. તો દોસ્તો આ એ છે તોપ, તમે જોઈ શકો છો જૂની જમાનાની તોપ ત્યાં કયા છે. અને બીજી વાત કરીએ તો બીજી તોપ આ તરફ છે. હજી ઘણું તમને દેખાડવાનું છે, આવી રીતની તોપ છે. હજી ઘણી તોપો દેખાડવાની છે જૂનવાણી. તો બંને જો પગપાળા જાય છે, કારણ કે આજે ગાડી બંધ થઈ ગઈ છે. તો પગપાળા જવાનું રહેશે અને પછી આ દરમિયાન આપણે બીજા વિડીયામાં તમને હું નાગવા બ્રિજે લઈ જાય અને અહીંયા તમને દરિયો યાની કે બેસ દેખાડીશ. બહુ સુંદર અને સારો છે, ગુજરાતનો નંબર વન બેસ હોય તો નાગવા બેસ. તો એ બીજા ભાગમાં આપણે જોઈશું. તો પહેલો ભાગ હું તમને કિલ્લા તરફ લઈ જાય અને પછી હું તમને નાગવા બીચે લઈ જાય. તો બન્યા રહેજો વિડીયોમાં. અને હવે જાજા આઘા નથી આવી ગયા છે ઓરા, અને પાસે જ આવી ગયું છે એકદમ. અને આ તરફ છે જેલ. અત્યારે હાલમાં આપણે કિલ્લા પાસે પહોંચી ગયા, પણ અહીંયા પોલીસવાળાએ ના પાડી કે અહીંયા આપણે ભાજપના અમિત શાહ આવેલા છે એટલે 3 દિવસ સુધી સખત મનાય છે કિલ્લાની અંદર પ્રવેશ કરવાનો. તો પાસ સિવાય કોઈને જવા નહીં દે. તો આ પ્રકારનો હું તમને અહીંથી બહારથી દેખાડું કઈ પ્રકારનો કિલ્લો છે, અને બાદ હું તમને જેલ પણ દેખાડીશ. તો જોઈ લો આ પ્રકારનો છે કિલ્લો અહીંયા. તો આ પ્રકારનો છે કિલ્લો. તો દોસ્તો આજે આ જર્ની અધૂરી રહે, કારણ કે આજે કાલે આવવાના છે અમિત શાહ, બીજેપીના જે કાર્યકર્તા છે એ આવવાના છે. તે દરમિયાન 3 દિવસ દીવ બંધ રાખવામાં આવ્યું છે, કિલ્લે પણ નથી જવા દેતા અને નાગવા બ્રિજ પણ નથી જવા દેતા. તો અહીંથી હું તમને થોડુંક બહારનું વ્યૂ દેખાડી દઉં કઈ પ્રકારે અહીંયા દરિયો છે અને કઈ પ્રકારની જેલ છે અને કઈ પ્રકારનો કિલ્લો છે. તો તમે જુઓ, તો આ જે સામે દેખાય છે એ એક કિલ્લો છે, અને એ પછી જે અહીંયા છે એ જેલ છે. જે મોટા મોટા કેદી હતા એને અહીંયા રાખવામાં આવતા કાળા પાણીની સજા. તો આવું થયું, ખબર નહોતી કે આજે દીવ બંધ રહેશે 3 દિવસ સુધી. તો આજ આપણે અહીંયા ધક્કો ન ખાત અને આજ ઘણા હેરાન પણ થયા. તો હાલો જો નાગવા બ્રિજે જવા દેશે તો આપણે વિડીયો શૂટ કરશું, અને તે દરમિયાન અહીંયા આપણે વિડીયો પૂરો કરીએ. અને તમને આ વિડીયો ગમ્યો હોય, ગોઠ્યો હોય તો તમે શેર કરી શકો, અને આ વિડીયોને લાઇક ન કરી તો લાઇક કરજો, અને નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો હાલો એક નવી જર્ની સાથે મળશું, ત્યાં સુધી જય માતાજી, રામ રામ, જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.